હેલો ફ્રેન્ડ જાગૃતિ કુકર્સમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઠંડી માટે ગરમા ગરમ ચીલભાજીના થેપલા જે ખાવામાં એકદમ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી છે તો આ થેપલાને આપણે એક ભાખરીના જેવા જ બનાવવાના છે તો ચાલુ બનાવવાનું શરૂ કરીએ તો વિડીયોને એન્ડ સુધી જુઓ તો તેના માટે મેં એક મોટા બાઉલ જેટલી ચીલની ભાજી લીધી છે જેને આ રીતે થોડી સમારી લીધી છે હવે તેને આપણે બેથી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે જેથી કરીને તેમાં રહેલો કચરો અને માટી બધી દૂર થઈ જાય હવે એક મોટું વાસણ લઈશું અને તેમાં આપણે જે ઝીણો રોટલીનો લોટ આવે છે તે લેવાનો છે જો તમારે થેપલાને સોફ્ટ બનાવવા હોય તો આ એકલા લોટનો જ ઉપયોગ કરવાનો પણ હું અત્યારે ભાખરીના જેવા બનાવી રહી છું એટલા માટે એક વાટકી જેટલો જે ભાખરીનો કરકરો લોટ આવે છે તેલ લેવાનો છે તમારે ના નાખવો હોય તો સ્કીપ પણ કરી શકો છો ત્રણ ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે અડધી ચમચી જેટલો અજમો લઈને આ રીતે હાથેથી મસરીને એડ કરવો હવે એક ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું આમાં લીલા મરચાંનો પણ ઉપયોગ કરવાનો છે તેથી કરીને ઓછું નાખ્યું છે અડધી ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન જેટલું દાણાજીરું પાવડર ટેસ્ટ અનુસાર મીઠું અડધી ટીસ્પૂનથી ઓછો ગરમ મસાલો હવે એકથી બે ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું તમારે જે રીતે સ્પાઈસી બનાવવા હોય તે પ્રમાણે તો હવે તેમાં આપણે તેલ એડ કરવાનું છે મોયણ માટે તો જે રીતે આપણે ભાખરીમાં તેલ એડ કરીએ છીએ તેટલું જ તેલ આમાં એડ કરવાનું છે હવે બધી વસ્તુને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલા અને તેલ લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય હવે બધી વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો મોણ બિલકુલ પરફેક્ટ છે હવે તેમાં આપણે જે ચીલની ભાજીને ધોઈને રાખી છે તેને એડ કરી દઈશું અડધી વાટકી જેટલું ખાટું દહીં એડ કરવાનું છે તેનાથી થેપલામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એકદમ પોચા બનશે હવે લોટ અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું પાણી અત્યારે એડ નથી કરવાનું તો હવે લોટ આપણો સરસ મિક્સ થઈ ગયા પછી થોડો ડ્રાય છે તો આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને ભાખરી જેવો લોટ બાંધીને તૈયાર કરીશું તમારે જો રોટલી જેવા થેપલા બનાવવા હોય તો થોડો નરમ લોટ બાંધવો તો આપણો સરસ એવો ભાખરી જેવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો વધારે પડતો કઠણ કે ઢીલો નથી રાખવાનો તો હવે આપણે તેમાંથી લોહી બનાવીને તૈયાર કરી લઈશું જેટલી સાઈડના તમારે થેપલા બનાવવા હોય તે પ્રમાણે લોહી બનાવીને તૈયાર કરી લેવી તો અત્યારે મેં ચાર નંગ જેટલી લોહી બનાવી દીધી છે તો હવે વણતી વખતે આપણે તવીને ગરમ કરવા મૂકી દઈશું પછી પાટલી ઉપર આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીને ચીકણી કરી લઈશું જો તમે અટામણમાં લોટનો ઉપયોગ કરતા હોય તો કરી શકો છો પણ લોટ ઉપયોગ કરવાથી તમારા થેપલા ડ્રાય થઈ જશે હવે એક ચમચી જેટલા તલ એડ કરીને આ રીતે લોહી ઉપર સારી રીતે ચીપકાવી દેવાના જેથી કરીને થેપલા દેખાવામાં ખૂબ જ સરસ લાગશે તો આ થેપલાને હું અત્યારે ભાખરી જે રીતે આપણે વણતા હોઈએ તેટલા જ થીક રાખવાની છું વધારે પડતા પાતળા નથી કરવાની તો હવે તેને આપણે તવી ઉપર મૂકી દઈશું અને એક સાઈડ શેકાવા દઈશું ત્યાં સુધીમાં આપણે જે બીજું થેપલું છે તેને વણીને તૈયાર કરી લઈશું જો તમે આ રીતે તેલ લગાડીને થેપલા વણશો તો બિલકુલ પણ ચીપકશે નહીં હવે એક સાઈડ થેપલા ચડી ગયા પછી તેને ઉપરથી તેલ લગાવી લઈશું સાઈડની કિનારીઓમાં પણ તમે તેલ નાખી શકો છો હવે પલટાવી દઈશું અને બીજી સાઈડ પણ સારી રીતે તેલ લગાવી દઈશું હવે આ થેપલાને આપણે હળવા હાથે આ રીતે દબાવીને સારી રીતે શેકી લેવાના છે જેથી કરીને અંદર સુધી ખૂબ જ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય તો હવે આ થેપલું આપણું તૈયાર છે તમે જોઈ શકો છો તો હવે તેને આપણે અલગથી પ્લેટમાં મૂકી દઈશું તેવી જ રીતે આપણે બીજા થેપલાને પણ શેકી લેવાના છે તો આ થેપલાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ શેકવાના છે જેથી કરીને થેપલા ખાવામાં એકદમ બિસ્કિટ જેવા લાગશે ક્રિસ્પી તો હવે આ થેપલા પણ આપણા બંને સાઈડથી સરસ એવું શેકાઈ ગયું છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો કલર આવી ગયો છે તો હવે તેને આપણે ગરમા ગરમ પ્લેટમાં સર્વ કરીશું તો તૈયાર છે ઠંડી માટે ગરમા ગરમ એવા ચીલભાજીના થેપલા જે ખાવામાં એકદમ ટેસ્ટી અને બિલકુલ ભાખરી જેવા ક્રિસ્પી બનીને તૈયાર થયા છે તો આ થેપલાને તમે કઢી ચા અથવા તો ચુંદાની સાથે પણ સર્વ કરી શકો છો તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ